ભાખરી નો જે આવે છે એવો લોટ આપણે લીધો છે અને અહીંયા અડધી વાટકી જેવો આપણે રવો લીધો છે અને અહીંયા એક વાટકી જેવો આપણે ચણા નો લોટ ઉમેરી દઈશું અને આ બધું જ મિક્સ કરીને આપણે અંદર મૂળ નાખીને સરસ એવો લોટ બાંધી દેવાનો છે. એક વાટકી જેટલું આપણે મૂળ અંદર ઉમેરી દઈશું. તમે મૂળ વરખું નાખશો તો તમારે ઘીની જરૂર ઓછી પડશે. સરસ એવો આપણે બધું મિક્સ કરી દઈશું પહેલાં. આ રીતે મુઠ્ઠીમાં આવે એ પ્રમાણેનું તમારે મૂળ અંદર ઉમેરવાનું છે. આ રીતે ટેક્સચર રાખવાનું છે. અને હવે આપણે અહીંયા ગરમ પાણીથી લોટ બાંધવાનો છે અને થોડું થોડું હુંફાળા પાણી વેડીને આપણે લોટ બાંધીશું તો એકદમ લાડવા એવા એકદમ સરસ એવા થશે, પોચે એવા. આ રીતે તમારો લોટ બાંધી દેવો ને આંગળી પણ અંદર ના જાય એ રીતે કઠણ લોટ બાંધવાનો છે. હવે આપણે આને મુઠ્ઠીયા બનાવી દઈશું તળવા માટે. ને આ રીતે આપણે મુઠ્ઠીયા તૈયાર કરી દઈશું બધા. આ રીતે આપણે બધા મુઠ્ઠીયા વાળીને તૈયાર કરી દીધા છે. હવે આપણે પેન મૂકી દઈશું તેલ માટે. અહીંયા આપણે પેનમાં તેલ મૂકી દીધું છે અને તેલ પણ આપણું ગરમ એવું થઈ ગયું છે. હવે એક એક મુઠ્ઠીયા મૂકીને આપણે તળી દઈશું. ગેસની ફ્લેમ તમારે ધીમી જ રાખવાની છે, નકર અંદર કાચા થઈ જશે. આ રીતે ગુલાબી જેવા થાય એટલે તમારે થાળીમાં કાઢી દેવાના અને આને આપણે ઠંડા થવા દેવાના છે. આવી રીતે જ આપણે બધા મુઠ્ઠીયાને તળી દઈશું. આપણે આ રીતે મુઠ્ઠીયાને કકડા કરીને ઠંડા કરી દીધા છે. હવે આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાના છે અને આ રીતે આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. એકદમ એવું સરસ એવું ક્રશ કરી દીધું છે. હવે આપણે એને ચાણામાં ચાળી દેવાનું છે. અહીંયા આપણે ઘઉંનો ચાણો લીધો છે અને ઘઉંના ચાણામાં આપણે સરસ એવું ચાળી દેવાનો છે. શું બચે એ આપણે મિક્સરમાં પાછું અંદર એડ કરી દેવાનું છે. આપણે સરસ એવું ચાળીને તૈયાર કરી દીધું છે અને હવે આપણે અહીંયા ઇલાયચી, કાજુ, બદામ અને દ્રાક્ષ લીધું છે એ આપણે એની અંદર એડ કરી દઈશું. અહીંયા આપણે પેન મૂકી દીધું છે અને અહીંયા આપણે 1.5 વાટકી જેટલું ઘી જોઈશે, કારણ કે આપણે ઘઉંનો લોટ વધારે એવો લીધો છે. ઘી આપણું ગરમ થઈ ગયું છે અને અહીંયા આપણે 3 વાટકી જેટલો ગોળ લીધો છે. એ ગોળને આપણે અંદર એડ કરી દઈશું ધીરે ધીરે. અને આપણે પાયો બિલકુલ નથી કરવાનો, એમાં પાયો નથી કરવાનો. આપણે ગોળ એકદમ મેલ્ટ થઈ જાય આ રીતે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું અને એની અંદર આપણે રેડી દઈશું. હવે આપણે આની અંદર ઘી બધું જ સરસ એવું રેડી દેવાનું છે. બધું જ મિક્સ કરી દઈશું આપણે ઉખણાથી. ગરમ છે એટલે આપણે એને સુધી તાવેતાથી આપણે મિક્સ કરીશું. એકદમ સરસ આવું આપણું ઘી એકદમ પરફેક્ટ માપ સાથે પડ્યું છે. તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ એવું ઘી આપણે આ રીતે લાડવા તૈયાર કરી દઈશું. આ રીતે એકદમ સરસ એવું ઘીથી લથપથ લાડવો આપણો સરસ બનીને રેડી થઈ ગયો છે. આપણા લાડવા એકદમ સરસ એવા થયા છે. હવે આપણે એની પણ ખસખસ સ્પ્રિંકલ કરી દઈશું થોડી. આ ચૂરમાના લાડવા આપણા એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે ગણપતિ દાદાને. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુના બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે.